નમસ્તે બાળકો, ધોરણ 4 ગુજરાતી સોનેરી પંખી પૂરક વાચન પાઠ 3. હવે સોનેરી પંખીમાં નંદન હોય છે. નંદનના મામા શહેરમાં રહેતા હતા. એકવાર નંદનના મામા તેને ઘેર આવ્યા અને એને કીધું કે રોજ નંદન કેમ મોડો ઉઠે છે, આમ આમ એકદમ નબળો નબળો લાગે છે, અને પછી જલ્દી જલ્દી જવા માટે નિશાળે લેસન પણ નથી કરતો. ને પછી એની એની મમ્મીને વાત કરી એના મામાએ કે એક સોનેરી પંખી છે, એ પહેલાં સોનેરી પંખી છે એ બહુ જ સારું છે, અને તેને એવું સાંભળ્યું છે કે જે સોનેરી પંખી જોવે તેનો બેડો પાર થઈ જાય. વિનુ જ્યારથી વિનુએ જ્યારથી આ સોનેરી પંખી જોયું ત્યારથી તે હટોકટો થઈ ગયો, ભણવામાં હોશિયાર થઈ ગયો. આ સાંભળી અને નંદનને થયું કે હું પણ સવારે વહેલો ઉઠી નાહી ધોઈ અને સોનેરી પંખી જોવા જઈશ. એને કઈ સોનેરી પંખી હોય છે, ક્યાં ક્યારે દેખાય છે? એ મામા કહે જોવા માટે તારે વહેલા ઉઠવું પડે, સીમમાં જવું પડે, ખાલી જગ્યાએ બહુ સરસ રીતે દેખાય. વળી એ પંખીને એવું છે કે હું ઓછામાં ઓછું 2-3 મહિના એની પાછળ પડીએ ત્યારે માંડ ઓળખાય. બેન સારું, હવે હું મારું સારું થઈ ગયું, આજ હું જઈશ, કોકવાર કાગળપત્ર લખજે. આ બધી વાત નંદન અંદર પડીએ પડીએ સાંભળતો હતો. તેને થયું વિનુ જેમ મને પણ સોનેરી પંખી જોવાનું મળે જાય તો બસ તે મારો બેડો પાર થઈ જાય, જો વહેલા ઉઠવું પડે એટલું જ ને. રાત્રે તેના પપ્પાએ કહી સૂતો અને વહેલા 5 વાગે ઉઠાડજો. એમ વાત સાંભળી મમ્મી પપ્પાને આશ્ચર્ય થયું અને એની સાથે આનંદ પણ થયો. 2 દિવસે નંદન વહેલી સવારે ઉઠ્યો અને ફરવા ગયો. ગામના તળાવ કિનારે આવેલા મંદિરમાં ગયો. ત્યાં ઘણા બધા લોકો આવેલા. આ સુધી કોઈ આવી કોઈ ખબર જ નહોતી કે ફરતો ફરતો ઘણી વાર તે ઘેર પહોંચ્યો. ત્યારે થાક્યો હતો પણ ખુલ્લી હવામાં ફરવાથી તેને સારું લાગ્યું. મમ્મી તૈયાર થયેલું દૂધ પી લીધું, નાહી ધોઈ લેસન કરવા બેઠો. લેસન પણ થઈ ગયું, બધા કામ શાંતિથી કર્યા અને સમયસર શાળાએ પણ ગયો. પછી તો તેનો ક્રમ ચાલતો રહ્યો. કોઈવાર ઉત્તર દિશામાં જતો, કોઈવાર દક્ષિણમાં. થોડા દિવસોમાં આખી સીમ ફરી વળ્યો અને તબિયત પણ સુધરવા લાગી. ચા ગાલ ભરાયા, નવું કામ કરવાનું પણ મન થયું. મહિના પછી તેવી એવી સ્થિતિ થઈ કે તેને ઉઠાડવો પડતોય નહોતો, તે જાતે ઉઠી જતો. એમ કરતાં કરતાં 2 મહિના થઈ ગયા પણ નંદનને એવું સોનેરી પંખી દેખાયું નહીં. દરમિયાન શાળાના પરીક્ષા આવી અને ઉત્સાહથી આવી અને તે બીજે દિવસે અઠવાડિયે તેનું પરિણામ આવ્યું ને તે ખૂબ જ આશ્ચર્ય થયું. 3 વિષયમાં નાપાસ થનાર નંદન આ વખતે 3જા નંબરે પાસ થયું. તેને ખૂબ જ અભિનંદન આપ્યા. તેને ખૂબ જ ગમે. તેને થયું સોનેરી પંખી તો હજુ મને દેખાયું નથી, છતાંય આટલું સરસ હું ભણી શકું છું, આટલા બધા લાભ થાય છે તો પછી જ્યારે એ જોઈશ ત્યારે મને કેટલા લાભ થશે, આમ વિચારતો હતો. બીજે દિવસે નિયમ અનુસાર તે વહેલો ઉઠ્યો. તળાવને કાંઠે ઊભો ચારે તરફ જોઈ રહ્યો હતો. ત્યારે સવારના શીરો પણ આવી રહ્યો હતો. દૂર દૂરથી સૂર્ય ઉગી રહેલો જોતો હતો. તે ઝાડના થડ નીચે બેઠો અને પંખીઓને કલરવ કરતા આમ તેમ ટોળાવા જયા. કેસરવર્ણા સૂર્યની સોનેરી કિનારી દેખાઈ રહી. ધીમે ધીમે સૂર્ય ઊંચો આવતો ગયો. તે જોઈ જ રહ્યું. અચાનક તેને કે મામાએ જે કહ્યું તે સોનેરી પંખીની વાત કરી, ત્યાં શીરો સૂરજ તો નહીં હોય ને. ઘેર આવ્યા અને મામાને પત્ર લખ્યો. તમે જે સોનેરી પંખીની વાત કરી તે મને લાગે છે કે સૂરજ હશે, એને મેં જોયું. રોજ જોઉં છું ને હું રોજ જઈશ. હવે જોવા માટે દૂર જવું નહીં પડે, માત્ર વહેલા ઉઠી અગાસીમાં ઊભો રહીશ તો તને સોનેરી પંખી દેખાશે. હવે 3જા નંબરે પાસ થયો છે, તું જરી તું 1 નંબરે પાસ થઈ. હવે નંદન કેટલો આળસુ હતો, મોડો તો કાયમ અને સવારે હવાના પોરમાં તેનું શરીર સુસ્ત જ રહેતું. હંમેશા માથું દુખતું, પગ દુખતા, એ ફરિયાદો કર્યા રાખતો હતો. પણ જ્યારથી મામાએ સોનેરી પંખીની વાત કરી અને તેને એક એના શરીરમાં જોમ આપ્યું અને એક એને ઉત્સાહ જગાડ્યો. અને જો બાળક વહેલું ઉઠે અને ગમે ત્યારે વહેલા ઉઠવાથી જે આપણે શરીરમાં તંદુરસ્તી આવે છે એ તેવી ક્યારેય આવતી નથી. હવે જે ફરવા ગયો આમ તેમ ફર્યો, પછી સવારે વહેલું બધું કામ પતી ગયું અને લેસન થઈ ગયું, નિશાળે જવા માંડ્યો, વાંચવા માંડ્યો, શરીરમાં એક અનેરી સ્ફૂર્તિ આવી ગઈ. એટલે જે સૂર્યના કિનારો આવ કિરણો જે પંખી પર પડ્યા અને ત્યાં સોનેરી કિનારી દેખાય તેને થયું કે મામાએ જે કહ્યું તે આ સોનેરી પંખી ત્યાં સૂરજ જ હશે. તેથી મામાએ તેને ખૂબ ઉત્સાહ આપ્યો અને તું હવે તું રોજ જોજે,
ત્યારે ક્યાંય સીમમાં જવાની જરૂર નથી, તું વહેલો ઉઠી સવારે સૂરજ જોઈ લેજે, તને સોનેરી પંખી દેખાશે. હવે તું આ બીજા નંબરે ત્રીજા નંબરે પાસ થઈ ગયો છો, હવે તું પહેલા નંબરે પાસ થાય એવો મામા એને ઉત્સાહ બતાવ્યો. જો આપણે આમાં આ પાઠમાં એવી શીખ મળે છે કે હંમેશા વહેલું ઉઠવું અને સવારે વહેલા ઉઠવાથી જે કામ થાય છે તે ક્યારેય થતા નથી. હવે આપણે નંદન જેવા બનીને સવારે વહેલા ઉઠી લોકડાઉનમાં પડ્યા પડ્યા કૂદતા કૂદતા પાડા જેવા થવાનું નથી. સોનેરી પંખી જોવું હોય ને હોશિયાર થવું હોય તો વહેલા ઉઠવું પડે. અસ્તુ.